નમસ્કાર સમાચારમાં સ્વાગત છે જોઈએ અત્યાર સુધીના સમાચાર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાથી પશુપતિનાથની યાત્રાએ ગયેલી બસને નેપાળમાં અકસ્માત થતા કેટલીક મહિલાઓ સહિત સત્તર યાત્રાળુઓના મોત અને પચીસ જેટલા ઘાયલ થયાની ઘટના બહાર આવી છે આજે વહેલી સવારે કાઠમંડુથી આગળ ત્રિભુવન હાઇવે ઉપર ધાડીંગ નજીક ઊંડી ખાઈમાં બસ પડતા આ દુર્ઘટના સર્જાઈ હતી ધ્રાંગધ્રાની હરિ ટ્રાવેલ્સના પ્રેમજીભાઈ રંગાળીયાએ ટૂર ગોઠવી હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે ખુદ પ્રેમજીભાઈ બસ સાથે હોવાથી યાત્રાળુઓના પરિવારજનો તેમનો સંપર્ક કરવા મથી રહ્યા છે ઘાયલોને કાઠમંડુની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા છે રાહત અને બચાવ કામગીરી ચાલુ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટના દુઃખ વ્યક્ત કર્યું છે મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલે અકસ્માતના મૃતકો પ્રતિ શોકની લાગણી પ્રદર્શિત કરી છે રાજ્ય સરકાર નેપાળમાંના ભારતીય દૂતાવાસના સંપર્કમાં છે અને રાહત તથા બચાવ કામગીરી પર નજર રાખી રહી છે આ માટેનો દિલ્હીનો હેલ્પલાઇન નંબર છે ઝીરો ડબલ વન ફોર સિક્સ ટુ સેવન એટ સેવન ડબલ ઝીરો એક્સટેન્શન નાઇન અને કાઠમંડુનો છે ઝીરો ઝીરો નાઇન ડબલ સેવન નાઇન ડબલ વન ઝીરો સેવન ઝીરો ટુ વન અને ડબલ ઝીરો નાઇન ડબલ સેવન વન ડબલ ફોર ડબલ વન ઝીરો ટુ સેવન છે બિહારમાં મંગળવારે રાત્રે ફૂંકાયેલા ચક્રવાતને પગલે બત્રીસથી વધુના મોત નીપજ્યા છે જ્યારે એસીથી વધુ ઘવાયા છે બિહારના પૂર્ણિયા અને સહેરસા તથા મધ્યપુરા જિલ્લામાં ચક્રવાતને પગલે સૌથી વધુ તારાજી વેરાઈ છે તોફાની પવનને કારણે ખેડૂતના પાકને પણ મોટા પાયે નુકસાન થયું છે

બેઠકમાં જીએસટી બે હજાર સોળથી લાગુ કરી દેવાની વિસ્તૃત યોજના પર ચર્ચા કરવામાં આવી હતી જીએસટી પરના સંવિધાન સંશોધક વિધેયકને સંસદના ચાલુ સત્રમાં જ પસાર કરી દેવાની સરકારની યોજના છે જીએસટીને નિયત સમય મર્યાદામાં લાગુ કરી દેવા માટે કેન્દ્ર સરકાર રાજ્યો સાથેના પ્રશ્નો ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે બેઠક સંદર્ભે અરુણ જેટલીએ જણાવ્યું કે નાના મોટા ફેરફારો સાથે જીએસટી મુદ્દે મોટાભાગે સહમતી સધાઈ ચૂકી છે સરકાર બજેટ સત્રમાં આ વિધેયક પર આગળ વધશે જીએસટીનો બે હજાર સોળથી અમલ કરવાની અપેક્ષા વ્યક્ત કરતા શ્રી જેટલીએ જણાવ્યું કે રાજ્યો દ્વારા કરમાં વધુ ભાગીદારી મુદ્દે હજુ પણ કેટલાક પ્રશ્નો વણ ઉકેલાયેલા છે અમદાવાદની ભાગોળે આવેલા ભાડજ ગામ નજીક બંધાયેલા રાધાકૃષ્ણ મંદિરનું મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે અખાત્રીજના શુભ દિને લોકાર્પણ કર્યું હતું આમ તો અઢાર એપ્રિલથી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે આશરે દસ એકર વિસ્તારમાં બનાવાયેલા મંદિરના લોકાર્પણ પ્રસંગે મંત્રી નીતિનભાઈ પટેલ મંત્રી વસુબહેન ત્રિવેદી મેયર મીનાક્ષીબહેન પટેલ ઇસ્કોનના આગેવાન મધુપંડિત દાસ સહિત ભક્તજનો આ પ્રસંગે દર્શન લાભમાં જોડાયા હતા આ પ્રસંગે જય દાસે જણાવ્યું હતું કે હરેકૃષ્ણ મુવમેન્ટનો મુખ્ય ધ્યેય શ્રી ચૈતન્ય મહાપ્રભુનો સંદેશ દરેક ઘરમાં કૃષ્ણનું સંકિર્તન અને બધાને પ્રસાદનો લાભ મળે તેવો છે આજે વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે અમદાવાદના સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન દ્વારા શહેરની પચાસ શાળાઓના ચારસો બાળકોને સાથે રાખી જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાયું છે જેમાં પ્લાસ્ટિકના બેફામ ઉપયોગને કારણે પેદા થયેલી ખતરનાક આડઅસર પ્રત્યે નવી પેઢીને વાકેફ કરવામાં આવી હતી તથા પર્યાવરણના જતન માટે દરેક જણ કેટલું યોગદાન આપી શકે તેની સમજણ અપાઈ હતી એક વિશેષ ચિત્ર પ્રદર્શન અને સ્પર્ધા પણ યોજાઈ હતી જેમાં બાળકોએ પોતાના રોજિંદા જીવનમાં ફેરફાર લાવી કઈ રીતે ધરતીને જળવાયુ પરિવર્તનથી બચાવવી તે નિરૂપણ થયું હતું તો આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ નમસ્કાર